રાજ્યભરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અંતર્ગત પાટણ જિલ્લામાં સરપંચ માટેની 152 બેઠકો અને વોર્ડની 422 બેઠકો માટેનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થવા પામ્યું છે। સામાન્ય ચૂંટણી યોજાવા પાત્ર 177 ગ્રામ પંચાયતો અને પેટા ચૂંટણી યોજાવા પાત્ર 25 ગ્રામ પંચાયતોના કુલ 2,85,704 મતદારો પૈકી 81.90% એટલે કે 2,32,248 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત 470 મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર પાટણ તાલુકામાં કુલ 13,201 મતદારો, સરસ્વતી તાલુકામાં કુલ 20,949 મતદારો, સિદ્ધપુર તાલુકામાં 39,543 મતદારો, ચાણસ્મા તાલુકામાં કુલ 10,615 મતદારો, હારીજ તાલુકામાં કુલ 14,091 મતદારો, સમી તાલુકામાં કુલ 26,654 મતદારો, શંખેશ્વર તાલુકામાં કુલ 17,166 મતદારો, રાધનપુર તાલુકામાં કુલ 56,958 મતદારો અને સાંતલપુર તાલુકામાં કુલ 33,071 મતદારો મળી કુલ 2,32,248 મતદારોએ મત આપ્યા હતા। આ ઉપરાંત સાંતલપુર તાલુકાના સાદપુરાની પેટા ચૂંટણીમાં 2,129 પૈકી 85.2% સાથે 1,810 મતદારોએ મતદાન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે ગત તારીખ 29 નવેમ્બરના જાહેરનામા મુજબ જિલ્લામાં કુલ 202 ગામ પંચાયતોની ચૂંટણીઓ યોજાવા પાત્ર હતી, જેમાં 184 સરપંચ તથા 1,509 વોર્ડનો સમાવેશ થાય છે। ચૂંટણીમાં ઉમેદવારીના ફોર્મ અને તેની સ્ક્રુટિની સહિતની તબક્કાવાર પ્રક્રિયા બાદ 184 પૈકી 22 સરપંચ સમરસ, 7 સરપંચ આંશિક બિનહરીફ તથા 3 બેઠકો પર ફોર્મ ન ભરાવવાને કારણે ખાલી રહેવા પામી હતી। આમ સરપંચની કુલ 152 બેઠકો માટે 463 ઉમેદવારો વચ્ચે ચૂંટણી હરીફાઈ થઈ હતી। સાથે જ વોર્ડની કુલ 1,509 બેઠકો પૈકી 1,026 બિનહરીફ તથા 61 બેઠકો વિવિધ કારણોસર ખાલી રહેશે। વોર્ડની કુલ 422 જગ્યાઓ માટે 968 ઉમેદવારો વચ્ચે ચૂંટણી હરીફાઈ થઈ હતી, જેની મતગણતરી તારીખ 21 ડિસેમ્બર 2021 રોજ યોજાશે। ત્યારે પાટણ તાલુકાની 9 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાયા બાદ તમામ મતપેટીઓ પાટણ મામલતદાર કચેરીના સ્ટ્રોંગરૂમ ખાતે મૂકી સરપંચ સહિત વોર્ડના સભ્યોના ભાવિ સીલ કરવામાં આવ્યા હતા અને સ્ટ્રોંગરૂમ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઉમેદવારોના ભાવિ સીલ કરાયા છે।